લસિકા એટલે કે પેશીય જળ. પેશીય જળ અને લસિકા વચ્ચેનો મુખ્ય તફાવત તેના સ્થાનને આધારે છે. જળ કે જે કોષોને આવરે છે તેને પેશીય જળ કહે છે. જ્યારે તે લસિકા વાહિનીઓ મારફતે વહે ત્યારે તેને લસિકા કહે છે. બંધારણમાં બંને જળ સમાન છે. લસિકાનું બંધારણ મહદઅંશે રુધિર રસને મળતું આવે છે, પરંતુ તેમાં ઓગળેલા ઘટકોની સાંદ્રતા જુદી હોય છે. લસિકામાં પ્રોટીન ઘટકો ઓછા અને તે ફાઇબ્રિનોજન ઘટક રુધિર રસ કરતાં ઓછો ધરાવે છે. તે પેશીય ચયાપચયમાંથી નકામા ઘટકો પ્રાપ્ત કરે છે. નાની કેશિકાઓમાંનું લસિકા કોષો ધરાવતું નથી, પરંતુ જ્યારે લસિકા ગાંઠોમાંથી પસાર થાય છે ત્યારે તેમાં તે ઉમેરાય છે. હાજર કોષોમાં 99% નાના લિમ્ફોસાઇટ્સ છે. બાકીના 1% ક્યારેક રક્તકણો, ઇયોસોનોફિલ અથવા મોનોસાઇટ્સથી બનેલા હોય છે. સામાન્યત લસિકા શરીરના રોગપ્રતિકાર માટે જવાબદાર વિશિષ્ટ લિમ્ફોસાઇટ ધરાવતું રંગવિહીન પ્રવાહી છે. તે પોષક ઘટકો, અંતઃસ્ત્રાવો વગેરેનું અગત્યનું વાહક પણ છે.